आचार्यों ने 36 गुण कीधा छे। पड़ी रुवाई 14 से खंती माई दसवियो धम्मो बारस भावनाओ सूरी गुण हुंती 36 आम अने आवू एक रीते 36 नहीं 36 36 ही ग्रंथ छे। 36 वक्त 36 ही करी शकाय एटला गुणना मालिक एटले 1296 गुणना मालिक आचार्य भगवंतो छे। बीजू छोड़ो ने नौकार पछी शू आवे पंचिंद्रिय एमां शू छे पंचिंद्रिय तह नवविह चौविह 18 थई गया हवे पंच महावय पंच विहार अने पंच अने ती गुत्तो 18 ने 18 36 બે રીતે મેં તમને સમજાવ્યા આવા 36 રીતે 36 ગુણના ધારક આચાર્ય હોય છે અને આચાર્યનો આ મુખ્ય ગુણ છે આચારમાં ચુસ્તતા। મારા આચારોની વાત કરવા કરતા હું તમારા આચારોની થોડીક વાત કરવા માંગુ છું। અહીં બેઠેલાઓને પૂછું છું તમારા જીવનમાં એવું કોઈ એડ્રેસ ખરું કે જે તમને જે વાત કહે એને તમે સ્વીકારી। અમારા ગુરુ અમને ના પાડે કે તારે આ નથી કરવાનું, ખલાસ ફિનિશ થઈ ગઈ, પછી અમારે ન જ કરવાનું હોય। તમારા ઘરમાં તમારા બા દાદા તમારા મા બાપ તમને જે વાતની ના પાડે ફિનિશ ફિનિશ એ નહીં કરવાનું એટલે નહીં જ કરવાનું। મારા સાહેબ ધર્મની ના પાડે તો મારે ઓળી કરવી હતી એમને સમજાવવાના પ્રેમથી સમજાવવાના। તમને પટાવતા તો બહુ આવડે છે, 1-10 હજારની સાડી લેવી હોય તો કેવા પટાવતા આવડે છે। એક ભાઈ એક બેન સાડી લઈને આવી ને એટલે ભાઈ બોલ્યા હજી કાલે તો તું એક સાડી ત્યાં ઓલી ભડકી શું છે શું છે કાલે શું છે એમ નહીં એમ નહીં કાલે તો એક લાવી હતી તો આજે બે લાવવી હતી ને લે કર વાત શું પાવર હોય છે। એને ખાલી આમ આંખ કાઢી એમાં ઓલો ઠંડો પડી ગયો, હું એમ કેતો તો એક નહીં બે લાવવી હતી, કેવા ગયો તો કે હજી તો કાલે એક લાવી ને આજે બીજી આવડે છે કે નથી આવડતું। ચૂપ કરતા મજાનું આવડે છે, ધર્મની બાબતમાં તમારા મા બાપને સમજાવતા કેમ નથી આવડતું।